આમોદની ઢાઢર નદીમાં બનાવેલા માટીના પુલે પૂરથી અસરગ્રસ્ત ગામ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આમોદ નજીક આવેલ ઢાઢર નદીમાં દહેજથી વડોદરા તરફ લઈ જવાતું 200 ટાયરવાળી ટ્રકમાં 700 ટન વજન ધરાવતું ટોટિંગ મશીનને પસાર કરવા હેતુસર બનાવમાં આવેલ માટીના પુલની માટી હટાવવાની કામગીરી હાલ લગભગ પૂરી થઈ ગઈ છે. ત્યારે ઢાઢર નદીમાં હજુ પણ મોટાભાગની માટી તેમજ પુરાણનો ભાગ નદીમાં રહી જતા નદીના પૂરથી અસર થતા ગામ લોકોમાં તથા ખેડૂતોમાં ચિંતા વધી જવા પામી છે. જ્યારે આ બાબતે વાડિયા ગામના પૂર્વ સરપંચ જગદીશભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો ઢાઢર નદીમાં રહી ગયેલ માટીને ચોમાસા પહેલાં હટાવવામાં નહીં આવે તો પૂર દરમિયાન ખેડૂતોને તથા પૂરમાં અસર થતા ગામ લોકોને મોટું નુકસાન થશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. અમારે જે ઢાઢર નદીમાં આ લોકો કંપનીનું વધારે વજનવાળું વાહન જવા માટે એક માટીનો બ્રિજ બનાવેલો કંપનીવાળાએ અને હાલ અમુક સરખે બનાવેલો હતો કે વાહન પસાર થયા પછી લોકોએ માટી હટાડી નાખી. તો આજે જે માટી હટેરે છે એ લોકો પણ પૂરતી હટાડતા નહીં અને નીચે રહેવા દે છે, જેથી કરીને આવતા ચોમાસામાં અમોને જો રેલ આવે તો પાણીનો નિકાલ થઈ નહીં શકે તો અમારા ખેડૂતોને ખેતીમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન જાય તેમ છે. તો વહેલી તકે લોકો જો હટાડી નાખે તો એવી અમારી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના આવતા પૂરથી આમોદ તાલુકાના અંદાજિત 7 જેટલા ગામો નદીના પૂરથી પ્રભાવિત થાય છે, જેના પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે તેમજ ખેતીને પણ મોટા પાયે નુકસાન થવા પામે છે, જેના પગલે લોકોમાં મોટી ચિંતા વધી જવા પામી છે.